हेलो फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल साइंस एजुकेशन। आज ना वीडियो में आपणे प्रकरण बे नी अंदर बात करवाना छीए, क्षार नी वधारे बात करवाना छीए। तो सौ प्रथम आपणे जाणीए के सामान्य क्षार रसायणों माटे नी काची सामग्री। आपणे खबर छे के आपणो सामान्य क्षार कोण छे, NaCl, मीठू, सोडियम क्लोराइड। आ घणा बधा क्षारोनी घणा बधी रसायणो छे एनी बनावटमां उपयोगमां आवे छे। क्या क्या रसायणो तो आपणे एक विगत लखीए एनी। सोडियम हाइड्रोक्साइड, એટલે કે NaOH, એની બનાવટમાં પણ વપરાય છે। વિરંજન પાવડર, બીજી ભાષામાં આપણે કહીએ તો બ્લીચિંગ પાવડર, CaOCl2, એ ઉપરાંત ધોવાના સોડા માટે પણ વપરાય છે, Na2CO3 માં। એ ઉપરાંત ખાવાના સોડામાં પણ વપરાય, NaHCO3। તો આ સોડિયમ ક્લોરાઇડ છે એ કાચી સામગ્રી તરીકે આ જુદા જુદા રસાયણોની બનાવટમાં વપરાય છે। હવે એ બનાવટ કઈ રીતના થાય અને એ રસાયણોના ઉપયોગ શું છે એ આપણે આગળ ચર્ચા કરીશું। તો સૌ પ્રથમ આપણે વાત કરવાના છીએ સોડિયમ હાઇડ્રોક્સાઇડની, કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એની બનાવટ અને એની ઉપયોગો કેવા કેવા છે એ આપણે જોઈએ। તો આપણે વાત કરીએ સોડિયમ હાઇડ્રોક્સાઇડની, તો એના માટે સૌ પ્રથમ આપણે આકૃતિ દ્વારા થોડુંક સમજશું। તો એમાં કોઈ પણ જે દરિયાનું ક્ષારીય પાણી હોય, આ દરિયાનું જે ક્ષારીય પાણી હોય તેને વિદ્યુતમાંથી પસાર કરવામાં આવે છે। વચમાં એક છિદ્રાળુ પડદો રાખવામાં આવે છે, એક બાજુ આપણે એનોડની પ્લેટ અને એક બાજુ કેથોડની પ્લેટ રાખવામાં આવે છે। એનોડ એટલે આપણને ખબર છે ધન આયન, અને કેથોડ એટલે આપણને ખબર છે ઋણ આયન। અને એક બાજુથી એમાં દરિયાનું ક્ષારીય પાણી પસાર કરવામાં આવે છે, અથવા તમે બીજી ભાષામાં આપણે એવું પણ કહી શકીએ કે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ। એટલે તો આપણે અહીંયા લખીએ દરિયાનું ક્ષારીય પાણી એ પસાર કરવામાં આવે છે અહીંયાથી, અને એને આ વિદ્યુત પસાર થતા એનું વિઘટન થાય છે, અને વિઘટન થઈ અને જુદા જુદા આયનો ઉત્પન્ન થાય છે। આ બાજુથી OH માઇનસ અને Cl માઇનસ આયનો આવતા હોય છે, જ્યારે આ બાજુ Na પ્લસ અને H પ્લસ આયનો આવતા હોય છે। આ મિત્રો જે છિદ્રાળુ પડદો છે એ આયનોને પસાર થવા દે છે। રેડી, આ આયનો કઈ રીતના પસાર થાય છે અને શા માટે આવું થાય એની વિગત આપણે આગળના ચેપ્ટરોમાં જોવા મળશે। ઓકે, તો આ પ્રક્રિયા દરમિયાન ઘણા બધા બીજા ઉત્પાદનો પણ મળે છે। દાખલા તરીકે આ પ્રક્રિયામાં અહીંયા એનોડ પાસે ક્લોરીન વાયુ પણ ઉત્પન્ન થાય છે, એ જ રીતના અહીંયા કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, અને અહીંયા આપણી પ્રોડક્ટ મળે છે, કઈ પ્રોડક્ટ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, NaOH। તો આ પ્રક્રિયામાં હું તમને કહું બીજી એક વાત કે ભાઈ આ પ્રક્રિયાને આપણે કઈ રીતના લખી શકીએ, તો કે ભાઈ સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણને વિદ્યુતમાંથી પસાર કરતા
તેનું વિઘટન થઈ અને આપણને મળે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ પ્રક્રિયાનું એક ખાસ નામ છે ક્લોરો આલ્કલી. આ પ્રક્રિયાનું નામ શું છે? ક્લોરો આલ્કલી. શા માટે એવું નામ પાડવામાં આવ્યું છે ક્લોરો આલ્કલી? સોરી, શા માટે એવું નામ પાડવામાં આવ્યું છે? કારણ કે આ પ્રક્રિયા દરમિયાન એક તો ક્લોરો એટલે કે ક્લોરીન ઉત્પન્ન થાય છે, ક્લોરીન, એટલા માટે એને શું કીધું? ક્લોરો. અને આલ્કલી એટલે કે NaOH, આ બંને ઉત્પન્ન થાય છે, એટલા માટે આ પ્રક્રિયાનું નામ શું આપવામાં આવ્યું છે? ક્લોરો આલ્કલી પ્રક્રિયા. આ પ્રક્રિયા દરમિયાન જે રાસાયણિક પ્રક્રિયા ઉદભવે છે એ કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા ઉદભવે? તો આપણે NaCl પસાર કર્યો, NaCl કેમાંથી? પછી H2O પ્લસ H2O, એટલે આપણને મળે છે શું? NaOH મળ્યો, એક તો NaOH, બીજા બે વાયુ મળે છે Cl2 અને H2. Cl2 અને H2 પ્રક્રિયાને બેલેન્સ કરીએ આપણે, અહીંયા Cl2 છે, અહીંયા Cl1 જ છે, તો આપણે આને કેટલા વડે ગુણશું? 2 વડે. અહીંયા 2Na થઈ ગયા, અહીંયા ઓનલી 4Na છે, તો આને પણ કેટલા વડે ગુણશું? 2 વડે. હાઇડ્રોજનની સંખ્યા હવે જોઈ લઈએ, તો આ બાજુ 2 જ હાઇડ્રોજન છે, જ્યારે આ બાજુ 2 હાઇડ્રોજન અહીંયા ને 2 હાઇડ્રોજન અહીંયા 4, તો આને પણ કેટલા વડે ગુણશું? 2 વડે. તો આ રીતના તમે જોશો તો આપણું આખે આખું સમીકરણ છે એ બેલેન્સ થઈ ગયું છે. ઓકે, તો આ પ્રક્રિયા જે ક્લોરો આલ્કલી પ્રક્રિયામાં જે ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થતી બધી જ રાસાયણનો આપણે ઉપયોગ જુદી જુદી જગ્યાઓએ કરીએ છીએ. દાખલા તરીકે ક્લોરીનનો ઉપયોગ છે એ સંક્રમણ હારક તરીકે થાય છે, જળ ઉપચાર માટે થાય, સ્વિમિંગ પુલના ઉપચાર માટે થાય, ક્લોરોફ્લોરોકાર્બનની બનાવટમાં થાય છે, તો આ એના પણ ઘણા બધા ઉપયોગો છે. તે જ રીતના હાઇડ્રોજન વાયુ છે એનો ઉપયોગ બળતણ તરીકે થાય છે, પછી વિવિધ ખાતરો એમોનિયા જેવા એની બનાવટમાં થાય છે, અને એક ઉપયોગ એમાં ખાસ લખેલો છે માર્ગેરીનની બનાવટમાં. માર્ગેરીન એટલે કે ખોટું ઘીની બનાવટમાં એટલે હાઇડ્રોજિનેશનની મદદથી બનતું હોય છે. અને એ જ રીતના આપણી જે મુખ્ય પ્રોડક્ટ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તેનો ઉપયોગ જુદા જુદા ગ્રીઝને દૂર કરવા માટે, ધાતુની સપાટીમાંથી ગ્રીઝને દૂર કરવા માટે, એ ઉપરાંત સાબુની બનાવટમાં, પ્રક્ષાલકોની બનાવટમાં અને કાગળોની બનાવટમાં કરવામાં આવે છે. તો આગળના વિડીયોમાં આપણે હજી પણ વધારે રસાયણોની માહિતી મેળવશું, તે કઈ રીતના બને છે અને તેના વિવિધ ઉપયોગો વિશે આપણે જાણીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હેલો ફ્રેન્ડ્સ, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સાયન્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી કરીને આગળના દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. થેન્ક યુ.